નમસ્કાર સુસ્વાગતમ ધોરણ અગિયાર કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ બે પ્રકરણ ચાર હુંડીઓ આજે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર ચાર સૈદ્ધાંતિક પ્રશ્નો એટલે કે દાખલા જેનો પેટા પ્રશ્ન નંબર પાંચ આજે આપણે અભ્યાસ કરવાનો છે જેની રકમ આ મુજબ છે દશરથભાઈએ રૂપિયા એક લાખનો માલ આકાશને ઉધાર વેચ્યો જેના માટે દશરથ ભાઈએ રૂપિયા એક લાખની ત્રણ માસની મુદતની હુંડી આકાશ પર લખી જે આકાશે સ્વીકારી તરત જ પરત કરી પાકતી તારીખે આકાશ નાણાં ચૂકવી શક્યો નહીં અને નકરામણી ખર્ચ પેટે રૂપિયા નવસો દસ દશરથભાઈએ રોકડા ચૂકવ્યા બંને પક્ષકારના ચોપડે જરૂરી આમ નોંધ લખો તો અહીં નકરામણી ખર્ચના મુદ્દા સહિતની આમ નોંધ આપણે અહીં તૈયાર કરવાની છે સૌપ્રથમ દશરથ ભાઈના ચોપડે આમ નોંધ તૈયાર કરશું આમ નોંધ માટે પાંચ કોલમ અને સૌપ્રથમ જે વ્યવહાર બનેલ છે તે આકાશને ઉધાર માલ વેચ્યો તે અહીં તારીખ આપેલ નથી તેથી અહીં તારીખને સ્થાને ક્રમ લખશું એક લાખનો માલ આકાશને ઉધાર વેચ્યો આકાશ લેનાર છે આકાશ ખાતે ઉધાર અને તે વેચાણ ખાતે જમા આવશે નંબર એક આકાશ ખાતે ઉધાર એક લાખ તે વેચાણ ખાતે જમા એક લાખ હવે એક લાખની ત્રણ માસની મુદતની હુંડી દશરથભાઈ લખેલ છે જે આકાશે સ્વીકારેલ છે તો આ દશરથભાઈ માટે લેણી હુંડી ગણાશે લેણી હુંડી ખાતે ઉધાર થાય એક લાખ રૂપિયા અને આ હુંડી આકાશ સ્વીકારીને આપનાર છે તેથી આકાશ ખાતે જમા થશે રૂપિયા એક લાખ હવે પાકતી તારીખે અહીં તારીખ દર્શાવેલ નથી તેથી આપણે પાકતી તારીખના સ્થાને ક્રમ નંબર ત્રણ દર્શાવશું હવે આ હુંડી નકારાઈ છે એટલે લેણી હુંડી રહેતી નથી કારણ કે પાકતી તારીખે તેના નાણાંની ચૂકવણી થઈ જવી જોઈએ અથવા જો તે નકારાય તોય હવે એ લેણી હુંડીની મુદત પૂરી થતાં તેનું અસ્તિત્વ રહેતું નથી તેથી આ ખાતું બંધ કરવા માટે લેણી હુંડી ખાતે જમા એક લાખ કરવા પડશે અને આકાશે આ નાણાં ચૂકવ્યા નથી તેથી તેટલી રકમ આકાશ પાસે લેણી ઊભી રહેશે એટલે આકાશ ખાતે જે એક લાખ જમા કરેલ છે તે ફરીથી ઉધાર કરવા પડશે એટલે એક લાખ એ ઉધાર થશે અને નકરામણી ખર્ચ પણ આકાશે જ ભોગવવાનો હોય તેથી નવસો દસ રૂપિયા પણ આકાશ ખાતે જ ઉધાર થશે આમ કુલ આકાશ ખાતે ઉધાર એક લાખ નવસો દસ રૂપિયા થશે તો સૌ પ્રથમ આકાશ ખાતે ઉધાર એક લાખ નવસો દસ તે લેણી હુંડી ખાતે જમા એક લાખ રૂપિયા થશે એટલે કે અહીં લેણી હુંડીનું ખાતું બંધ થઈ જશે અને જે રોકડા ચૂકવ્યા છે તે રોકડ રકમ ધંધામાંથી જાય છે જાય તો જમા તે સિદ્ધાંત અનુસાર રોકડ ખાતે જમા નવસો દસ થશે અહીં નકરામણી ખર્ચ ખાતે કોઈ નોંધ નહીં થાય કારણ કે આ ખર્ચ દશરથભાઈએ ભોગવવાનો નથી તેથી આ ખર્ચ દશરથભાઈ માટે ખર્ચ નથી તેથી ખર્ચ તરીકે અહીં નવસો દસ દશરથભાઈના ખાતે ઉધાર કરવામાં આવશે નહીં તો અહીં દશરથભાઈના ચોપડે આમ નોંધ પૂર્ણ થાય છે ત્યારબાદ આગળ વધીએ તો આકાશના ચોપડે આમ નોંધ આમ નોંધ માટે પાંચ કોલમ અને હવે જ્યારે દશરથભાઈ આકાશને માલ વેચે છે ત્યારે દશરથભાઈ માટે જે વેચાણ છે તે આકાશ માટે ખરીદી બને છે તેથી તારીખમાં એક લખી અને ખરીદ ખાતે ઉધાર રૂપિયા એક લાખ થશે કારણ કે ખરીદીથી માલ આવે આવે તો ઉધાર તે સિદ્ધાંત અનુસાર અને આ માલ દશરથભાઈ ઉધાર આપનાર છે તેથી દશરથભાઈ ખાતે જમા થશે રૂપિયા એક લાખ હવે દશરથભાઈ ખાતે જમા કરેલ છે એક લાખ રૂપિયા હવે દશરથભાઈએ જે આકાશને માલ ઉધાર વેચેલ છે અને દશરથભાઈએ એક લાખની ત્રણ માસની મુદતની હુંડી આકાશ પર લખી છે તે આકાશ સ્વીકારીને પરત કરે છે તો દશરથભાઈ માટે જે લેણી હુંડી છે તે આકાશ માટે દેવી હુંડી બને છે લેણી હુંડી ખાતે ઉધાર થાય તો અહીં દેવી હુંડી ખાતે જમા થશે અને આ દેવી હુંડી દશરથભાઈ લેનાર થશે લેનાર ખાતે ઉધાર થાય તે સિદ્ધાંત અનુસાર આ રકમ દશરથભાઈ ખાતે ઉધાર થશે એટલે કે આનંદ આ રીતે તૈયાર થશે દશરથભાઈ ખાતે ઉધાર એક લાખ તે દેવી હુંડી ખાતે જમા એક લાખ હવે પાકિયા તારીખે આકાશ આ રકમ ચૂકવી શકતો નથી તો જે રકમ દશરથભાઈ ખાતે ઉધાર કરેલ છે તે ફરીથી તેને દેવા તરીકે ફરીથી જમા આપવી પડશે એટલે દશરથભાઈ ખાતે જમા રૂપિયા એક લાખ થશે અને નકરામની ખર્ચ છે એ આકાશે પોતે ભોગવવાનો છે તો નકરામણી ખર્ચ ખાતે ઉધાર થશે પણ આ રકમ આકાશે રોકડી ચૂકવેલ નથી આ રકમ દશરથભાઈએ ચૂકવેલ છે તેથી આ રકમ પણ આકાશે દશરથભાઈને જમા આપવી પડશે આમ કુલ દશરથભાઈ ખાતે જમા એક લાખ નવસો દસ રૂપિયા થશે અને દેવી હુંડી હવે દેવી હુંડી તરીકે રહેતી નથી તેથી તેનું ખાતું બંધ કરી દેવી હુંડી ખાતે રૂપિયા એક લાખ ઉધાર થશે આમ દેવી હુંડી ખાતે ઉધાર રૂપિયા એક લાખ નકરામણી ખર્ચ ખાતે ઉધાર રૂપિયા નવસો દસ અને દશરથભાઈ ખાતે સંપૂર્ણ રકમ જમા થશે એક લાખ નવસો દસ તો અહીં સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર ચાર જેનો પેટા પ્રશ્ન નંબર પાંચ અને તેમાં આપેલ હુંડી અંગેના આર્થિક વ્યવહારોની આમ નોંધ આજે આપણે અહીં શીખવાનો પ્રયત્ન કર્યો આશા રાખું છું કે આ તમામ આમ નોંધ તમને સમજાઈ ગઈ હશે અને આ સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું આભાર અને અસ્તુ